ધર્મના ક્ષેત્રમાં પણ હોઈ શકે છે મારા કરતા એની આંગી વધારે ચડીઆતી છે ખાલાસ પેટમાં તેલ રેડાય મેં સીધી તપ કર્યો એને તો શ્રેણી તપ કરી લીધો ફિનિશ થાય કે ન થાય હું પચાસ ગાથા ગોખતો ને મારી બાજુવાળો સાધુ મારી સાથે દીક્ષા લીધી હોય એ કલાકમાં સો ગાથા ગોકતો હોય મારા પેટમાં જો તેલ રેડાય તો હું ભણીને જ્ઞાનાવરણ કર્મ બાંધુ છું તપસ્યા કરીને પણ આપણે કર્મ બાંધીએ અંતરાય કર્મ ઈર્ષ્યા શું કરાવે છે યાદ રાખજો સ્ત્રીનો અવતાર મોટા ભાગે ઈર્ષ્યાના પ્રતાપે જ મળતો આવતા ભો ની અંદર જો અવતાર ના જોઈતો તો આ ભોમાં જ ઈર્ષ્યા કરવાની બંધ કરો ઈર્ષ્યાની સામે નિંદાની સામે પ્રમોદ ભાવના અને અનુમોદના શરૂ કરી દો તમારા કરતા ચડિયાતી આંગી કોકની હોય દોસ્ત મસ્ત છે છે અમારે શીખવું પડશે શાસ્ત્રમાં એક કથા આવે રાણી હતી કુંતલા એટલી સરસ ભગવાનની આંગી કરે એની પાછળ બીજી આઠ રાણી એ જ રાજાને થઈ ધર્મના નામે મીંડું પણ પોતાની રાણી પોતાની મોટી પટરાણી છે એ પોતાની મોટી બેન સમાન છે એને જોઈ જોઈને આ આઠે રાણી પણ ભગવાનની પૂજા કરતી કરતી થઈ થઈ સરસ મજાની આંગી તે એટલી બધી આગળ વધી ગઈ કે કુંતલા કરતા પણ આગળ નીકળી ગઈ શિક્ષક કરતા વિદ્યાર્થી આગળ વધે કે ના વધે અને વધે તો એમાં શિક્ષક રાજી થવાનું હોય ને બાપ છે બેટા સવાયા બાપ સિકંદર બેટા બાપ મુકંદર બેટા સિકંદર આઠે આઠ રાણી એટલી સરસ ભક્તિ કરે કુંતલા રોજ જોયા કરે આ તો મારા કરતા પણ આગળ નીકળી ગઈ છે હવે એના પેટમાં તેલ રેડા મેં શીખવાડ્યું મને હવે પાછળ પાડી દીધી મેં શીખવાડ્યું એ લોકો આગળ નીકળી ગઈ કોઈને કહી ન શકે અંદરમાં સહી ન શકે આ કુંતલા મૃત્યુ પામી મરીને એ દેરાસર પાસે કુતરી તરીકે ઉત્પન્ન થઈ છે શું કરતી હતી ભગવાનની ભક્તિ મરીને શું થઈ કુતરી રોજ સવારે આઠ રાણીઓ તો કુંતલાને યાદ કરે રોજ વંદન કરે કે અમારી ગુરુ છે એને અમને આ ધર્મ પમાડ્યો અને રોજ દેરા સર્જાય ત્યારે ઓલી કૂતરી ભો 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 કર્યા તમારી પાસે કોઈ કૂતરો કે કુતરી પડે તો સમજવાનું ગયા ભોનું નું કઈક લાગે છે ગામમાં એક દિવસ જ્ઞાની ગુરુ મારા વધારે એટલે જ્ઞાનીને વંદન કર્યા પછી આઠે આઠ રાણી રોજ વિચારે કે આપણા ઉપકારી કુંતલા ક્યાં ગયા હશે એટલે પૂછ્યું જ્ઞાનીને કે અમારા ઉપકારી કુંતલા રાણી ક્યાં છે ત્યારે જ્ઞાનીએ કીધું કે તમે દેરાસર જાવ છો ત્યારે વચ્ચે જે કુતરી આવે છે ને એ ગયા છે ને કુંતલા છે હોય નહીં જેને અમને આ માર્ગે આગળ વધારે પોતે કુતરી ગુરુએ સમજાવ્યું એનું કારણ આઠે આઠની આંખમાં આંસુ આવ્યા આઠે જણી કૂતરીની પાસે ગઈ પંપાળ્યા રડ્યા કુતરીને પણ પછી શાંત કરી એક છે ધર્મના ક્ષેત્રમાં કરેલી ઈર્ષ્યા પણ જો દુર્ગતિમાં મોકલી દે તો સંસારના ક્ષેત્રમાં તો ડગલે ને પગલે ઈર્ષ્યા કરતા હશો કે નહીં કરતા હો તમે વિચારો સાંજ પડે તમારી સેલ્ફી લો લેશો કેટલા દિવસ લેશો બે દિવસ ચાર દિવસ પછી પાછા જઈશે